જપતે હવે ગઈકાલ દિવસભર જે પ્રકારે વરસાદી માહોલ બરાબરનો ગિનાયો અને વરસાદને કારણે વડોદરા આખું જળ બંબોળ થઈ ચૂક્યું. વરસાદનું જોર ક્યાંક ઘટ્યું છે, પણ હવે સૌથી મોટો સવાલ પાણી ઓસરશે ક્યારે? જગદીશ, ખૂબ જ ગંભીર બાબત એ છે કે વડોદરામાં જે પ્રમાણે 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે શહેરના ખાસ કરીને દરેક વિસ્તાર અત્યારે જળમગ્ન થયા છે. મહત્વની બાબત એ છે કે તંત્ર જે પ્રમાણે દાવા કરે છે સબ સલામતના, ત્યારે અત્યારે વડોદરાના દરેક વિસ્તારમાં પાણી ભર્યા છે. પરંતુ મુખ્યત્વે વડોદરાનો કે હૃદય કહી શકાય તેવો સયાજીબાગમાં અત્યારે TV9ની ટીમ પહોંચી છે. તમે જોઈ શકો છો આ સયાજીબાગના દ્રશ્યો છે. અત્યારે તમે જે જોઈ શકો છો તે લ્યુનોટીના રોઝેલા બર્ડના કેજ છે. અહીંયા કોઈ પ્રકારની સુવિધા મૂકવામાં નથી આવી. જ્યારે TV9 પહોંચ્યું છે ત્યારે અહીંયા કમરસમા ઉપરના પાણી છે. આ જ ઝૂમાં અલગ અલગ પ્રકારના પ્રાણી રાખવામાં આવે છે, ત્યારે અત્યારે તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં નથી આવી. TV9 જ્યારે અહીંયા પહોંચ્યું ત્યારે સયાજીબાગના દરવાજા બંધ હતા, પરંતુ ઝૂના દરવાજા ખુલ્લા હતા. અમે જોયા હતા ત્યારે અહીંયા સસલા પક્ષીઓ વગેરેના પાંજરા જે છે તે પાંજરામાં તે લોકો અત્યારે પાણી વચ્ચે જીવી રહ્યા છે. અહીંયાની જે પરિસ્થિતિ છે જે ક્યુરેટરની જવાબદારી માટેની છે, અધિકારીઓની જવાબદારી છે, કોઈ અહીંયા પહોંચ્યું નથી. મહત્વની બાબત છે જગદીશ કે આ જે દ્રશ્યો સર્જાયા છે તે દ્રશ્યો ફક્ત 24 કલાકમાં ખાબકેલા વરસાદને લઈને સર્જાયા છે. પરંતુ જો તંત્ર પોતે જાણતું હોય કે સયાજીબાગમાં આટલા પ્રાણીઓ આટલા જીવ રહે છે, અબોલા જીવ જે વડોદરા નહીં પરંતુ ગુજરાતની ઓળખ કહેવાય છે વડોદરાનો સયાજીબાગ, ત્યારે આ જ બાગમાં આ જે દ્રશ્યો સર્જાયા છે તે ચિંતાજનક છે. જગદીશ, મહત્વની બાબત એ પણ છે કે ગત ટર્મમાં જ્યારે આ પ્રકારના વરસાદ પડતા હતા ત્યારે જ આ સયાજીબાગના રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ કામને અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું. હજુ પણ આ કામ અપૂર્ણ પરિસ્થિતિમાં છે, ત્યારે પણ કોર્પોરેશન અને વહીવટદારો ઉપર પ્રશ્નો ઉઠ્યા હતા. હજુ પણ આ કામ કોઈ પણ પ્રકારે પૂરું કરવા નથી આવ્યું. અત્યારે તમે જે દ્રશ્યો જુઓ છો તે સયાજીબાગના આ ઝૂના છે. ત્યાં અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓનો સંગ્રહ કરવામાં આવે છે, સહેલાણીઓ અહીંયા આની મુલાકાતે આવતા હોય છે. ત્યારે હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ જોઈને સમજી શકાય છે કે આ તંત્ર દ્વારા અહીંયા જે સુવિધાઓ આપવાની હતી, અહીંયા હરણ સિંહ જેવા પ્રાણીઓ પણ રાખવામાં આવ્યા છે, આટલા પાણીમાં અત્યારે શું પરિસ્થિતિ હશે? માનવામાં આવે છે કે તંત્ર અહીંયા જે પણ સુવિધાઓ મૂકવાની હતી તે સુવિધા પહોંચાડતા પહેલા જ અહીંયા પાણી પહોંચી ગયું છે, અને પાણી પહોંચ્યા પછી પણ તંત્રના કોઈ અધિકારી અહીંયા છમકલું પણ મારવા ન આવ્યા હોય તે માનવામાં આવી રહ્યું છે. જગદીશ, ખાસ બાબત એ પણ છે કે તમે દ્રશ્યોમાં જુઓ છો તે પ્રમાણે નાના નાના પક્ષીઓ અત્યારે આ વરસાદથી અને પાણીથી પરેશાન થઈ રહ્યા છે. એ પાંજરામાં અત્યારે કોને પોતાનું દુઃખ સમજાવે તે પણ એક મહત્વની બાબત છે. અહીંયા અલગ અલગ વિદેશી જાતના પક્ષીઓ પણ રાખવામાં આવ્યા છે, ત્યારે તેમની સુવિધાને લઈને પણ કોઈ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં નથી આવી. ત્યારે જગદીશ, તંત્ર ઉપર એ પ્રશ્ન ઉભો થાય છે કે શું વડોદરાના સયાજીબાગ માટે જવાબદાર અધિકારીઓ અહીંયા પહોંચવા માટે તૈયાર છે કે તે ફક્ત પોતાના જીવની ચિંતા કરે છે, પોતાના કામની નહીં? જ્યારે તમે સમજો છો કે સયાજીબાગમાં આટલી મોટી સંખ્યામાં પશુ પક્ષીઓ રાખવામાં આવે છે, અગાઉ પણ અહીંયા એવા બનાવ બન્યા છે કે જ્યારે હરણ જેવા પ્રાણીઓના મૃત્યુ થયા હોય ત્યારે સયાજીબાગના વહીવટદારો ક્યુરેટરના ઉપર હંમેશા પ્રશ્નો ઉઠ્યા છે, ત્યારે આ પ્રમાણે આટલી મોટી માત્રામાં ધમાકેદાર વરસાદ જ્યારે વડોદરામાં ખાબક્યો છે ત્યારે શું તેમના મનમાં આ વિચાર પણ નહીં આવ્યો હોય કે વડોદરાના ઝૂની શું પરિસ્થિતિ હશે, વડોદરાના ઝૂમાં આવેલા આ પશુ પક્ષીઓની શું હાલત હશે? શું તેમને એક મિનિટ માટે પણ એ વિચાર નહીં કર્યો હોય કે અમારે આ સુવિધાઓ માટે કયા પ્રકારના તકેદારીના પગલાં લેવાની જરૂર છે? આટલી મોટી એરિયામાં આવેલા આ ઝૂને લઈને જે આયોજન કરવાના હતા તે દરેક આયોજન અત્યારે નિષ્ફળ દેખાઈ રહ્યા છે. હાલ તો અમે આ ઝૂ ખાતે આવેલા પક્ષીઓના પાંજરા પાસે પહોંચ્યા છે. અમારો પ્રયત્ન છે જગદીશ કે અમે આ સમગ્ર ઝૂની મુલાકાત લઈએ, અહીંયા બીજા પ્રાણીઓની શું પરિસ્થિતિ હશે તે વાતની ચિંતા કરીએ. પરંતુ એક ગંભીર બાબત એ પણ છે કે જેટલા પાણી ભરાયા છે તે જોઈને અમે સમજી શકીએ છીએ કે અહીંયા આવેલા જમીન પ્રાણીઓને અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર હોઈ શકે છે. અહીંયા જે અત્યારે તમે જે પાંજરું જુઓ છો તેમાં સ્નેગલ પેરોટનું આ પાંજરું છે, જેમાં તેને મૂકવામાં આવેલું ખાવાનું પણ પાણીમાં ભૂસી ગયું છે, અને આ જે પરિસ્થિતિ થઈ છે તેના માટે સંપૂર્ણ તંત્ર અને તંત્ર જ જવાબદાર છે. આ તંત્રએ હવે જાગવાની જરૂર છે. આશા રાખીએ છીએ કે TV9ના આ અહેવાલ પ્રદર્શિત કર્યા પછી પણ તંત્રના અધિકારીઓ અહીંયા પહોંચશે, જરૂરી જે સુવિધાઓ છે પશુ પક્ષીઓ માટે તે પૂરી પાડશે. પરંતુ હાલ જે દ્રશ્યો સર્જાય છે તે દરેક પાંજરામાં જોઈને સમજી શકાય છે કે પક્ષીઓ અને પ્રાણીઓ આ પાણીમાં ગરકાવ થયા છે. વડોદરામાં પડેલા 20 ઇંચ વરસાદને લઈને
તંત્રએ શહેરીજનો માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ માટેના દાવા કર્યા, પરંતુ શહેરીજનો પણ જળમગ્ન છે. ત્યારે વડોદરામાં આવેલો સયાજીબાગ એ પણ અત્યારે જે પરિસ્થિતિ જોઈને સમજી શકાય છે. તેના પરથી ખાસ કહીએ કે અત્યારે સમગ્ર સયાજીબાગ પણ પાણીમાં ગરકાવ થયો છે. અલગ અલગ પરિસ્થિતિની ખાસ જગદીશ વાત કરીએ તો અમે સયાજીબાગના જે દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યા છે તે દ્રશ્યો હવે તમને જોઈને સમજાશે કે આ હરણના પાંજરા પાસે અમે પહોંચ્યા છે. આ પાંજરો જોઈને સમજી શકાય છે કે હરણ અત્યારે પોતે આ જે પાણી ભરાયા છે પાંજરામાં તેની ઉપર બનાવેલા એક ટેકરા ઉપર આશરો લઈ રહ્યા છે. જે ખૂબ જ ગંભીર બાબત એ છે કે જે પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને જ્યારે Tv9 ને પોતાને એક વિચાર આવ્યો તો શું તંત્રને આ માટે જરા પણ વિચાર નહીં આવ્યો હોય? ગંભીર પ્રશ્ન ઉભા થાય છે જગદીશ, કે જ્યારે પણ તંત્રએ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પોતાની જવાબદારી નિભાવીને શું આ પશુ પક્ષીઓની રક્ષા કરવા માટે નહીં વિચારવું જોઈએ? સમગ્ર વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત સયાજીબાગના ઝૂને લઈને જે પણ અધિકારીઓ છે એ આ દ્રશ્યો જોતા હશે તો તેમના મનમાં ચોક્કસ સવાલ આવતો હશે કે શું Tv9ના આ ફક્ત બે જણની ટીમ આ જગ્યા ઉપર પહોંચી શકતી હોય તો તંત્રની સાધન સુવિધા સાથેની ટીમો સયાજીબાગમાં ફસાયેલા આ પ્રાણીઓ અને પશુઓ અને પક્ષીઓની સેવા માટે ક્યારે પહોંચશે? ગંભીર બાબત એ પણ છે જગદીશ, કે જ્યારે જ્યારે કોર્પોરેશન એ વાત કરે છે કે અમે દરેક સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી કરી ચૂક્યા છે, ત્યારે હાલ જે તૈયારીઓ દેખાય છે તે નિષ્ફળતાનો પુરાવો છે. વડોદરાના ઝૂમાં આવેલા લોકો હંમેશા આ ઝૂની સુવિધાઓ અને ઝૂની પરિસ્થિતિને લઈને વખાણ કરતા હોય છે, પરંતુ હાલ જે દ્રશ્યો તમને દેખાય છે તેના પરથી સાફ સમજી શકાય છે કે વડોદરા ઝૂમાં જેટલા પણ પશુ પક્ષીઓ આવેલા છે તેની સુવિધાઓ માટે પૂરતી કોઈ પણ પ્રકારના જરૂરી પગલાં લેવાયા નથી. નદીના પાણી સયાજીબાગમાં ઘૂસી ગયા છે. નદી કાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ આ પશુ પક્ષીઓની ચિંતા કરનાર, આ અબોલ પ્રાણીઓની ચિંતા કરનાર તંત્ર જણા ઊંઘતું ઝડપાયું હોય તે પ્રકારના દ્રશ્યો Tv9ના કેમેરામાં જોઈ શકાય છે. તમે ફરી એકવાર બતાવી દઉં જગદીશ, જે પ્રમાણે તમે દ્રશ્યો જુઓ છો, આ હરણના પાંજરા પાસે Tv9ની ટીમ પહોંચી છે. અગાઉ પણ તમે જોયું તે પ્રમાણે સસલા અને પશુ પક્ષીઓ પોતાના પાંજરામાં પાણીથી બચવા માટે ખૂણાનો આશરો લઈ રહ્યા હતા, ત્યારે હાલ આ જે હરણના દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે કે તેઓ આ વરસાદથી છેલ્લા 24 કલાકમાં કેટલા હેરાન થયા હશે, કેટલા પરેશાન થયા હશે. આ તો ફક્ત હરણની વાત છે, આ સિવાય પણ જેટલા પણ પ્રાણીઓ છે તેમની પણ પરિસ્થિતિ આવી જ દયનીય હોઈ શકે છે. જગદીશ, ખૂબ મહત્વની બાબત છે કે તંત્રએ આ અહેવાલ જોયા પછી આ પ્રાણીઓ અને આ ઝૂમાં આવેલા દરેક પક્ષીઓની સુવિધા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. ત્યારે અમે પણ આશા રાખીએ છીએ કે Tv9ની ટીમ જ્યારે અહીંયા પહોંચી છે ત્યારે આ સંપૂર્ણ મામલે તેઓ જાગૃત થશે, તેમની તંત્ર સાથેની સુવિધા સાથેની ટીમો વડોદરા ખાતે આવેલા સયાજીબાગમાં પહોંચશે અને તેમની આંખ કાન અને હૃદય ખુલ્લા કરી અને આ પશુ પક્ષીઓની મદદે પહોંચશે. જી જગદીશ, બિલકુલ. જપ્તવ્ય, જે પ્રકારે આ પહેલા પણ જે તમામ લોકો કહી રહ્યા છે કે ભાઈ અહીંયા કોઈ ફરક્યું નથી, કોઈ મુલાકાતે આવી નથી, તે પછી જનપ્રતિનિધિ હોય કે કાઉન્સિલર હોય કે ધારાસભ્ય હોય કે પછી MPs હોય, ત્યારે આ જે અબૂલ પશુઓ જે છે, પક્ષીઓ જે છે, પ્રાણીઓ છે, વન્યજીવો છે, તેઓને પુકાર કોણ સાંભળશે? ક્યાં છે કહેવાતા પ્રાણી સંગ્રહાલયના અધિકારી?